લાઇન ઓફ કંટ્રોલ પર બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ પાકિસ્તાને તણાવને હળવો કરવા તેની જેલમાં બંધ 367 ભારતીય માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરી છે. આ માછીમારોને 24 ઓગસ્ટે પરત મોકલવામાં આવશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે તે આશયથી પાકિસ્તાને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની વિવિધ જેલમાં હાલ 491 ભારતીય કેદીઓ બંધ છે, જેમાં 437 માછીમારો છે અને 54 નાગરિકો છે. એ જ રીતે ભારતની વિવિધ જેલમાં હાલ 386 જેટલા પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 108 માછીમારો છે. ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં રાજ્યના વરિષ્ઠ આઈપીએસ પી પાંડેને અમદાવાદની કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. પાંડેને રિમાન્ડ પર લેવા સીબીઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. સીબીઆઈએ પાંડેના 14 દિવસના રિમાન્ડ મેળવવા અરજી કરી હતી, જોકે કોર્ટે માત્ર 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ ધરપકડથી બચવા માટે પાંડે ઘણા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે છેલ્લે દેશની તમામ અદાલતે ધરપકડ સામે કાનૂની કવચ પૂરું પાડવાનો ઇનકાર કરતા પાંડેએ સીબીઆઈ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને બુલેટિન પૂર્ણ કરીએ તે પહેલા એક નજર ફરી એકવાર આજના મુખ્ય સમાચારો પર. એક કિલો ડુંગળી પહોંચી 50 રૂપિયે, ડુંગળી સામે સફરજન મળે છે અડધા ભાવે. તો સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજીથી કચ્છની સોની બજારો બની સુમસામ. પ્રવાહી પરિસ્થિતિ સ્થિર થયા બાદ જ ઘરાકી ઉગળવાની આશા. 5 દાયકા જૂની કેડીસીસી બેંકનો કારોબાર નવી ઇમારતમાં. બેંકની સ્થિતિ મજબૂત હોવાનો દાવો. એનપીએ ઘટાડવા વસૂલાત ઝુંબેશ જોરમાં. છેતરપિંડીના કેસનો આરોપી આસામનો બિધાન ભુજની પાલારા જેલના હવાલે. પ્રેમીના દગાથી બિધાન હતાશાની ગર્તામાં. ભુજની પાલારા જેલ બની શિવમય. લોકફાળાથી જેલ પરિસરમાં જ શિવ મંદિરનું થયું નિર્માણ. જેલના કેદીઓ જ કરશે મંદિરની સેવા પૂજા.